નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 જૂન 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને ત્યારબાદ તમારા જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ બધા કમેન્ટમાં લખીને જણાવવાનું છે. કે આ ડેઈલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એ 10 પ્રશ્નોમાંથી તમે જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી સાચા કેટલા. આજે 10 પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સાથે શોધચક્ર પર MOU પર હસ્તાક્ષર કર્યા છે. તો જવાબ આવશે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત. કોણે? સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત. તો ગાંધીનગરમાં છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત. એણે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક, જેને ઇન્ફ્લિબનેટ કહેવાય છે, એની સાથે શોધચક્ર પર MOU પર હસ્તાક્ષર કર્યા છે. અને આ અવસરે પ્રોફેસર મદલ્લીએ જણાવ્યું કે સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવા માટે UGCએ ઓનલાઈન પ્લેટફોર્મ રિસર્ચ ચક્ર શરૂ કર્યું છે. સંશોધકો અને સંશોધન નિરીક્ષકો માટે આ શોધચક્ર પર પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે. તેમણે વધુમાં કહ્યું છે કે અત્યાર સુધી કોઈ સમર્પિત પ્લેટફોર્મ નહોતું જ્યાં સંશોધનના વિષય ક્ષેત્રોને લગતી સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ હોય. યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીના ઇન્ચાર્જ છે પ્રોફેસર ભાવના પાઠક. એમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં યુનિવર્સિટી લાઇબ્રેરીમાં એક ઇન્ફ્લિબનેટ રિસર્ચ કોર્નર બનાવવામાં આવશે, જેથી જે સંશોધકો છે એમણે તેમની સંશોધન સંબંધિત સમસ્યા છે એનો ઝડપથી ઉકેલ મળી શકે. હવે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની વાત કરીએ તો આ યુનિવર્સિટીની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. એના જે વાઇસ ચાન્સલર છે, બરાબર છે, એનું નામ યાદ રાખજો, રામશંકર દુબે. તમારા માટે પ્રશ્ન છે એના ચાન્સલર કોણ છે, ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 8 જૂન એટલે આજનો દિવસ છે જેને કહેવાય છે વિશ્વ મહાસાગર દિવસ, બરાબર છે. જોઈ લઈએ આપણે એના વિશે. તો આ દિવસ જે આપણા જીવનમાં જે સમુદ્ર છે એનું મહત્ત્વ અને આપણે તેના દ્વારા સુરક્ષિત રાખી શકીએ એવા માર્ગો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. સૌ પ્રથમ વખત આ દિવસ છે એ 2008માં મનાવવામાં આવ્યો હતો. આ વર્ષની એટલે 2024ની એની જે થીમ છે એ છે નવી ઊંડાણને જાગૃત કરો. શું છે? નવી ઊંડાણને જાગૃત કરો. તમને ખબર છે ટોટલ મહાસાગર કેટલા? 4+1. સૌથી મોટો પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક અને હિન્દ. અને 4+1 કયું છે એટલે એક જે 5મા નંબરનો છે કયો છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે આની લિંક શેર કરજો, ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે, વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે,
એ પણ આજે એટલે 8મી જૂનના રોજ મનાવવામાં આવે છે, જે બ્રેઇન ટ્યુમર હોય છે એના વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે. તે તમારા મગજમાં અસામાન્ય કોષોનો સમૂહ અથવા તો વૃદ્ધિ છે. મગજની જે ગાંઠો છે બે પ્રકારની હોય છે, એક તો બિન કેન્સર જેને સૌમ્ય ગાંઠ કહેવાય છે, બીજી કેન્સર કહેવાય છે જે જીવલેણ ગાંઠ કહેવાય છે. નેશનલ હેલ્થ રિપોર્ટ એવું કહે છે કે વિશ્વભરમાં દરરોજ 500થી વધુ નવા કેસો મગજની ગાંઠના નિદાન થાય છે. આ દિવસ છે મગજની ગાંઠના દર્દીઓ, તેમના પરિવારો અને હેલ્થ કેર પ્રોફેશનલ છે એને પણ શ્રદ્ધાંજલિ આપે છે. તમારા માટે પ્રશ્ન, અહીંયા તો આપણે ભણી રહ્યા છીએ વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે. વર્લ્ડ બ્રેઇન ડે ક્યારે મનાવવામાં આવે છે? શું છે, ખાલી વર્લ્ડ બ્રેઇન ડે? કમેન્ટમાં લખજો આન્સર આવડતો હોય તો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ મા કે નામ નામનું અભિયાન શરૂ કર્યું છે. ક્યારે? 5મી જૂનના રોજ, જ્યારે આપણે બધા મનાવતા હતા વિશ્વ પર્યાવરણ દિવસ. ચલો તમારા માટે પહેલો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસની થીમ 2024ની શું છે? તો એક પેડ મા કે નામ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. કઈ જગ્યાએ? દિલ્હીના બુદ્ધિ જયંતિ પાર્કની અંદર એમણે એક પીપળનું વૃક્ષ છે એનું વાવેતર કર્યું, પીપળનું વૃક્ષ. તેમની સાથે સાથે આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ હતા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિજયકુમાર સક્સેના પણ હતા. વડાપ્રધાને મધર નેચરની સુરક્ષા અને ટકાઉ જીવનશૈલીની પસંદગી કરવા માટેની આપણી પ્રતિબદ્ધતાને અનુકૂળ એક વૃક્ષનું વાવેતર કર્યું, અને એમણે પણ કહ્યું છે કે આપણે પણ એક વૃક્ષનું વાવેતર કરવું જોઈએ. છેલ્લા એક દાયકામાં ભારતે અસંખ્ય સામૂહિક પ્રયાસો હાથ ધર્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં વન આવરણ છે એમાં વધારો થયો છે, યાદ રાખજો. ભારતમાં સૌથી વધારે વન વિસ્તાર કઈ જગ્યાએ છે? તો મધ્યપ્રદેશમાં છે. અને ગુજરાતમાં તમને પૂછે કે ટકાવારીના હિસાબે કઈ જગ્યાએ છે, તો ડાંગમાં છે. બાકી તમે જોવા જાઓ તો કચ્છમાં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, આપણી બંને યુટ્યુબ ચેનલને જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઈલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને ડેઈલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો છે? તો ભાઈ, વન એન્ડ ઓનલી, જેને આપણે હિટમેન કહીએ છીએ. કોણ છે? રોહિત શર્મા. રોહિત શર્મા, હિટમેન. ઓકે, 600 સિક્સર એટલે શું કહેવાય? તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે રોહિત શર્મા. તમને ખબર છે T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. કઈ જગ્યાએ? અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે. કેટલામાં નંબરનો? 9મા નંબરનો છે. તો ભારતની પહેલી મેચ હતી આયર્લેન્ડની સામે, અને એમાં ભારતે જીત મેળવી છે, અને એ જીત દરમિયાન ઘણા બધા રેકોર્ડ થઈ ગયા. પહેલો રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સ મારી છે. કોણે? રોહિત શર્મા. બીજા નંબર પર છે ક્રિસ ગેલ, બરાબર છે, એમની 553 સિક્સ છે. ત્રીજા નંબરે શાહિદ આફ્રિદી, જેમની 476 સિક્સ છે. બરાબર, ટોટલ સિક્સ નહીં, બાકી તમે અહીંયા જુઓ ટેસ્ટમાં કેટલી, વનડેમાં કેટલી અને T20માં, એ અલગ અલગ આપેલી છે. આ જે આયર્લેન્ડ સામેની મેચ હતી એમાં રોહિત શર્માએ 37 બોલની અંદર 4 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા, ટોટલ 52 રન બનાવ્યા. એમની કેપ્ટન્સી હેઠળ ભારતે 55 મેચની અંદર T20માં 42 મેચો જીત્યા છે, સુપર ઓવર સહિતની. અને મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો. મહેન્દ્રસિંહ ધોનીએ 72 મેચમાં 41 જીતનો રેકોર્ડ હતો, એટલે એક રેકોર્ડ તૂટ્યો. બીજી આગળ વાત કરીએ, રોહિત શર્મા ICCની વ્હાઇટ બોલ ટુર્નામેન્ટ આવે ને, T20 ને વન ડે બંનેમાં 100 સિક્સ મારનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ખેલાડી. એમાં તમે જોશો તો વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ 127 સિક્સ છે એમની, રોહિતની 100 સિક્સ છે. ODI વર્લ્ડ કપમાં 54, T20 વર્લ્ડ કપમાં 38 અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8. હજુ પણ યાદ રાખજો, T20 ઇન્ટરનેશનલમાં 4000 કરતાં વધુ રન બનાવનાર એમાં પહેલા નંબરે વિરાટ કોહલી છે, બીજા નંબરે બાબર આઝમ અને ત્રીજા નંબરે છે રોહિત શર્મા. હજુ પણ જો રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં 1000 રન બનાવનાર, વિરાટ કોહલી એમનો નંબર 1, મહિલા જયવર્ધને નંબર 2 1016 અને ત્રીજો ખેલાડી છે, એમણે 1015 રન બનાવ્યા છે. અત્યાર સુધી 40 T20 વર્લ્ડ કપ મેચો રમ્યા છે. તો આટલા બધા રેકોર્ડ થયા છે ભાઈ, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. અને યસ, ભણવાની મજા આવી હોય તો તમે પણ એક રેકોર્ડ કરો ને, આપણા જે લાઇકનું બટન છે ને તમે જેટલી વાર એટલે એકી સંખ્યામાં કરો, અને તમારા જેટલા પણ મિત્રોને
અહીંયા લાઇક કરાવી શકો એટલા મિત્રોને, આ વિડીયોની લિંક શેર કરો અને લાઇક કરો, બરાબર છે? જેટલા પણ મિત્રોને વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જ્યાં શેર કરી શકતા હોય શેર કરો. તાજેતરમાં મિનિટમેન 3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે એનું પરીક્ષણ કોણે કર્યું છે? તો જવાબ આવશે અમેરિકાએ. તો અમેરિકાએ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ છે ત્યાંથી મિનિટમેન 3 આજે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે એનું પરીક્ષણ હાથ ધર્યું છે. LGM-30Z મિનિટમેન 3 એ ઘન ઈંધણનો ઉપયોગ કરે છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે ખંડીય બેલેસ્ટિક મિસાઇલ છે. અને અમેરિકાનું જે એરફોર્સ છે એને 1960ના દાયકામાં પ્રથમ વખત એને સેનામાં તૈનાત કરી હતી. US પરમાણુ ત્રિપુટીનો એકમાત્ર જમીન આધારિત ઘટક છે આજે બેલેસ્ટિક મિસાઇલ. અને બોઈંગ કોર્પોરેશન દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે. તે મલ્ટી ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ છે અને એની સાથે ફિટ કરાયેલ પ્રથમ US મિસાઇલ હતી. હવે યુનાઇટેડ નેશન્સ એને પોતાના હાલનું જે શસ્ત્રાગાર છે એમાં લગભગ 440 જેટલી આવી મિસાઇલો છે. જો 3 તબક્કાની ઘન ઈંધણ આધારિત મિસાઇલ છે, 18.2 મીટર લાંબી, વ્યાસ 1.85 મીટર, લોન્ચિંગ વજન 34,467 કિલો છે. ભાઈ મહત્તમ રેન્જ 13,000 કિલોમીટર. તે 3 રી એન્ટ્રી વાહનોનો પેલોડ વહન કરવા સક્ષમ છે. અમેરિકા અને રશિયા આ બંને વચ્ચે શસ્ત્ર નિયંત્રણ કરારોને અનુસરીને એક પરમાણુ હથિયાર આ ધરાવે છે. કોણ? અમેરિકા. બાકી વિશ્વમાં એટલે આ મિસાઇલની વાત ચાલે છે. વિશ્વમાં સૌથી વધારે પરમાણુ હથિયાર ધરાવતો જે કોઈ દેશ છે, બરાબર છે, એનું નામ તમને આવડતું હોય તો કહો. આગળ આપણે વાત કરતા હતા ને ક્રિકેટ મેચની, રોહિત શર્માના 600 સિક્સર. હવે તમને ખબર છે રિસન્ટલી IPL યોજાઈ ગઈ, એમાં કોલકાતા નાઇટ રાઇડર વિનર બન્યું છે. 17મા નંબરનું સંસ્કરણ હતું અને સનરાઇઝ હૈદરાબાદને હરાવ્યું. તમને ખબર છે એમાં ઓરેન્જ કેપ કોને આપવામાં આવી? સૌથી વધારે જે રન બનાવીને આપવામાં આવે તમારે જણાવવાનું છે એનું નામ શું છે. કુવૈતના નવા ક્રાઉન પ્રિન્સ શેખ સબા. તો કુવૈતના જે અમીર છે શેખ સબા એને નવા ક્રાઉન પ્રિન્સ તરીકેનું નામ આપ્યું છે એ અમીરે, બરાબર. કુવૈતમાં ફેલાયેલી વ્યાપક રાજકીય નિષ્ક્રિયતા વચ્ચે શેખ મેસલે તાજેતરમાં 4 વર્ષ સુધી સંસદને ભંગ કરી દીધી હતી. કુવૈત અમીરે સિંહાસન સંભાળ્યાના લગભગ 6 મહિના પછી નાના રાષ્ટ્રના નવા ક્રાઉન પ્રિન્સનું નામ મળ્યું છે. શેખ સબા ખાલિદ અલ સબા એ નવા ક્રાઉન પ્રિન્સ બનશે. અન્ય ગલ્ફ રાજ્યોથી વિપરીત કુવૈતની અંદર પ્રભાવશાળી સંસદ છે. મોટાભાગની સત્તા શાહી પરિવાર પાસે રહે છે. એટલે શું થાય કે ધારાશાસ્ત્રીઓ પાસે સત્તા હોય છે ત્યારે સરકાર સાથે એમની નિયમિત લડાઈ આવી પુનરાવર્તનની કટોકટીનું કારણ બને છે. કુવૈતની વાત કરીએ, કુવૈત સિટી એનું કેપિટલ છે. કરન્સી તમારે કહેવાની છે જો તમને આવડતી હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RIBhaskar અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે, એટલે કે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેઈલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. અને ભણવાની જો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા સ્થળે 3જી ભારતીય વિશ્લેષણાત્મક કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે દહેરાદૂનમાં. તો ઉત્તરાખંડની કેપિટલ છે દહેરાદૂન, એમાં 5-7 જૂન દરમિયાન 3 દિવસે 3જી ભારતીય વિશ્લેષણાત્મક કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદનો ઉદ્દેશ એવો હતો કે વિશ્લેષણાત્મક વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટો હોય, શિક્ષણવૈદો હોય, વિદ્યાર્થીઓ હોય, એ બધા પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે અને આ ક્ષેત્રમાં નવીનતમ વિકાસની ચર્ચા કરવા માટે એક સરસ એવું પ્લેટફોર્મ મળે, બસ આદાનો ઉદ્દેશ. ઇન્ડિયન એનાલિટિકલ કોંગ્રેસ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અને ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ જે ISAS દિલ્હી ચેપ્ટર છે એના દ્વારા આ આયોજિત હતી આંતરરાષ્ટ્રીય પરિષદ. આની થીમ પણ હતી, શું હતી? ગ્રીન સંક્રમણોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા, બરાબર. ઉત્તરાખંડના 2 કેપિટલ છે, એક છે ભરારી શેન અને બીજું છે દહેરાદૂન. શિયાળાનું કેપિટલ દહેરાદૂન છે. પુષ્કરસિંહ ધામી એના CM છે, હાઈકોર્ટ એની નૈનીતાલમાં છે. તમારે જણાવવાનું છે કે એના ગવર્નરનું નામ શું છે, કમેન્ટમાં લખો જો તમને ખબર હોય તો. હવે IAV
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ વાયરોલોજીના જે વૈજ્ઞાનિકો છે, બરાબર, એમણે સંશોધન માટે સુરક્ષિત નિપા વાયરસ જેવા કણો વિકસાવ્યા છે. નિપા વાયરસ જેવા કણો, જેને VLP કહેવાય છે, એ બનાવવાની એક નવી રીત શોધી કાઢી છે, જે ચેપી નથી પરંતુ જંગલી પ્રકારના નિપા વાયરસ જેવા દેખાય છે. આ નવી શોધ એન્ટીબોડીઝ બનાવવાનું શક્ય બનાવે છે, જે NIVને નિષ્ક્રિય કરે છે, નિપા વાયરસને, અને ઓછા જૈવ સલામતી સંવેદનશીલ સંજોગોમાં વધુ સારી અને સુરક્ષિત રીતે કામ કરે છે. નિપા વાયરસ એ ખૂબ જ ખતરનાક ઝૂનોટિક રોગ, ઝૂનોટિક એટલે કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતો રોગ છે. 80% જેટલા લોકોનો ભોગ લઈ લે છે. 100% જો 100 લોકોને નિપા વાયરસ લાગ્યો હોય તો 80% તો એમાં જાય છે, મરી જાય છે. કેમ કે ચેપી છે, તેને બાયોસેફ્ટી લેવલ 4 સાથે હેન્ડલ કરવાની અને તેનો અભ્યાસ કરવાની જરૂર છે. પરંતુ એવા ઘણા અભ્યાસો નથી જેમાં વાયરસ તટસ્થા પરીક્ષણોનો સમાવેશ થાય છે, જે ચોક્કસ સારવાર અને રસીઓ સાથે આવવાનું મુશ્કેલ બનાવે છે. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હોય? 37. અલ્ઝાઇમર રોગ માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? અલ્ઝાઇમરમાં મગજ, યાદશક્તિનો રિલેટેડ છે. સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા માટે? તો લોહીનું દબાણ જે માપવામાં હોય છે, બ્લડ પ્રેશર આપણે જે કહીએ છીએ. શરીરમાં શાની ઉણપથી ડાયાબિટીસ થાય? ઇન્સ્યુલિનની ઉણપથી. ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ? રુડોલ્ફ ડીઝર. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પુરાતત્વ વિદ્રોબર્ટ બ્રુસ્ક્રુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? તો આદિ ભસ્મયુગ. સાર્વજનિક જન વિતરણ પ્રણાલી છે એના કેશલેસ કરવામાં ભારતમાં કયું રાજ્ય છે? એ નીચે પૈકી બન્યું છે, ગુજરાત. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈસવીસન પૂર્વે 5મી-8મી સદી દરમિયાન શાસન કર્યું હતું? ઈસવીસન 5 થી 8. તો મૈત્રક. માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો? ભીમ 2. ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે? ધોળાવીરામાં. અને પાટિયામાં શું લખ્યું છે હજુ સુધી ઉકેલી શકાયું નથી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાઇવાન એથ્લેટિક ઓપન 2024માં ભારતીય ખેલાડીઓએ કેટલા મેડલ જીત્યા છે? તો 7 જીત્યા છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ₹8,00,000 કરોડનો માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચનાર ભારતની 7મા નંબરની લિસ્ટેડ કંપની કઈ છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, બરાબર છે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલરનું નામ શું છે? તો યાદ રાખજો, એ લખવામાં કેમ આવું થાય છે, હસમુખ અઢિયા, જેઓ PDPUના પણ ચાન્સેલર છે, જેઓ ગિફ્ટ સિટીના ચેરમેન છે. સેકન્ડ પ્રશ્ન, મહાસાગરોમાં 5મો મહાસાગર કયો છે? તમે એને દક્ષિણ મહાસાગર પણ કહી શકો અથવા તો એન્ટાર્કટિક પણ કહેવાય છે. ત્રીજો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 2024ની થીમ શું છે? એ લખવામાં પ્રોબ્લેમ થાય છે. જમીન પુનઃસંગ્રહ એક તો આવું હતું, પછી હતું રસીકરણ, અને દુષ્કાળ છે એની સ્થિતિસ્થાપકતા. જમીન પુનઃસંગ્રહ, રસીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા. 5મો પ્રશ્ન શું હતો? IPLની અંદર 2024માં ઓરેન્જ કેપ કોણે મેળવી છે? વિરાટ કોહલી. પર્પલ કેપ હર્ષલ પટેલ. 6ઠો પ્રશ્ન, સૌથી વધુ પરમાણુ હથિયાર કોના જોડે છે? કયા દેશ જોડે? રશિયા જોડે છે. 7મો પ્રશ્ન છે, કુવેતની કરન્સી શું છે? કુવેતની કરન્સી કુવેતી દિનાર. 8મો પ્રશ્ન, ઉત્તરાખંડના ગવર્નરનું નામ શું છે? તો ગુરમીતસિંહ. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમયમાં AI દ્વારા ટ્રાફિક સિગ્નલ સમયનું નિયમન કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન છે કે કયો દેશ છે 2025માં, ક્યારે 2025માં
81મી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભાની યજમાની કરશે. જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, અને આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સાથે એના જવાબો પણ હતા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારા બધા મિત્રો જોડે. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.